हाय एवरीवन, द पोन साइंस एकेडमीनी ऑनलाइन लेक्चर सीरीजमां बधानू स्वागत छे। नमस्कार બધાને, હું શૈલેષ ઝોલા આપ સર્વનું ફિઝિક્સ જીનીટના નવા લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું। લાસ્ટ લેક્ચરમાં આપણે બોહરનો જે અધિતર્ક છે, અધિતર્ક એક અને અધિતર્ક બે, એ બંનેની ડિટેલમાં ચર્ચા કરેલી છે। હવે આપણે આપણા ટોપિકને આગળ વધારીએ તો બોહરના નમૂનામાં જે ઇલેક્ટ્રોન છે, ટૂંકમાં બોહરના નમૂના આધારિત ઇલેક્ટ્રોનની ઉર્જાઓ, એ આપણો નવો ટોપિક છે અને ટોપિક ઘણો ઇઝી છે અને આઈએમપી છે। હવે આપણને બધાને ખબર છે કે માનો કે કોઈ પરમાણુ છે, એની કોઈ કક્ષા છે। કઈ કક્ષા? ધારો કે એનમી કક્ષા। એન તરીકે તમને ખબર છે કઈ કઈ વેલ્યુ હોઈ શકે, 1, 2, 3, 4, 5, 6, 7 ડોટ ડોટ ડોટ, આમ ઇન્ફિનિટી સુધી પૂર્ણાંક સંખ્યાઓ હશે। હવે આ કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ વચ્ચે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસથી આર અંતરે રહેલી એનમી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે। હવે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ બધાને ખબર છે, ઇલેક્ટ્રોન સ્થિર નથી, ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે। ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો એનો કંઈક સ્પેસિફિક વેગ હશે। ધારો કે આ જે ઇલેક્ટ્રોન છે એનો વેગ છે વી, બરાબર। હવે આપણે માની લઈએ કે ઇલેક્ટ્રોનની જે કક્ષા છે એ વર્તુળાકાર છે, વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે એનો વેગ અચળ છે, તો ઇલેક્ટ્રોન એક નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે કે જેમાં એનો વેગ છે એ ક્યાં હશે, બધાને ખબર છે, આપેલ જે વર્તુળ છે એના સ્પર્શક, કોઈ પણ બિંદુએ તમારે વેગ જોતો હોય તો એ બિંદુએ તમે વર્તુળને સ્પર્શક દોરો તો તમને મળશે વેગ। તો એ જ રીતે અહીંયા ઇલેક્ટ્રોન જે છે, સપોઝ કે આ બિંદુએ છે તો આ બિંદુનો વેગ ક્યાં હશે, સ્પર્શકની દિશામાં। ધારો કે આ બિંદુ, આ બિંદુએનો વેગ છે સ્પર્શ દિશામાં, તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, આપણે બધી ધારણા કરી લીધી છે। ધારો કે જે ન્યુક્લિયસ છે એનાથી ઇલેક્ટ્રોનની જે ત્રિજ્યા છે એ ટૂંકમાં ન્યુક્લિયસથી ઇલેક્ટ્રોનનું અંતર આર છે। આ જે કક્ષા છે એ એનમી કક્ષા છે, ઇલેક્ટ્રોનનો વેગ વી છે, આપણને ખબર છે ઇલેક્ટ્રોનનો ચાર્જ છે ઈ, બરાબર, એક્ઝેક્ટલી માઇનસ ઈ આવશે, પણ તમે ખાલી મૂલ્ય જોતા હોય તો ઇલેક્ટ્રોનનો ચાર્જ હશે ખાલી ઈ। હવે વચ્ચે છે ન્યુક્લિયસ, ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક, હવે ન્યુક્લિયસમાં શું હશે, ન્યુટ્રોન અને પ્રોટોન, આપણને ખબર છે પરમાણુ ક્રમાંક કોને કહેવાય, તો ન્યુક્લિયસમાં રહેલી અથવા પરમાણુમાં રહેલી ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યાને, અથવા ન્યુક્લિયસમાં રહેલી પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય। ટૂંકમાં ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન છે, 10 પ્રોટોન છે, 20 પ્રોટોન છે, 30 પ્રોટોન છે, 40 પ્રોટોન છે, 42 પ્રોટોન છે, કેટલા પ્રોટોન છે, એ જે પ્રોટોનની સંખ્યા છે એને સિમ્પલ કહેવાય પરમાણુ ક્રમાંક। ટૂંકમાં ઝેડ શું બતાવે, ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની કુલ સંખ્યા, અથવા અથવા એમ કહી શકો કે ન્યુક્લિયસની આજુબાજુ કુલ કેટલા ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, એ છે પરમાણુ ક્રમાંક ઝેડ। આઈ થિંક બધાને એટલે એ વસ્તુ ક્લિયર થઈ ગઈ, નીચે લખેલું જ છે, ઝેડ પરમાણુ ક્રમાંક છે, વી શું છે તો આર ત્રિજ્યાની એનમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ। ધારો કે ઇલેક્ટ્રોન જે છે એનું વેગમાન છે પી, પી શું છે, રેખીય વેગમાન, પી છે રેખીય વેગમાન, બરાબર છે, સદિશ પી બરાબર રેખીય વેગમાન, તો ઇલેક્ટ્રોનનું રેખીય વેગમાન કેટલું હશે, એમ ઇન્ટુ વી છે, એમ શું છે ઇલેક્ટ્રોનનું દળ છે, ને ઝેડ ઇન્ટુ વી શું છે, તો ઝેડ જો હવે જો શાંતિથી સમજો, ન્યુક્લિયસમાં કુલ ઝેડ પ્રોટોન છે, એક પ્રોટોનનો ચાર્જ કેટલો હોય પ્લસ ઈ, તો ન્યુક્લિયસમાં ન્યુટ્રોન પણ છે, બરાબર છે, ન્યુટ્રોન પ્લસ પ્રોટોન ની બંનેની સંખ્યાના સરવાળાને કહેવાય પરમાણુ ભાર, કેપિટલ એ, પણ આપણે અત્યારે એની ચર્ચા નથી કરવી, બરાબર છે, એની વધારે ચર્ચા ન્યુક્લિયસ નામના ચેપ્ટર્સમાં આવશે, બરાબર, ચેપ્ટરમાં આવશે। તો આજે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ એમાં કુલ કેટલો વિદ્યુત ભાર છે, તો જેટલા પ્રોટોન હશે એનો જે વિદ્યુત ભાર છે એ જ તમારો થઈ ગયો ન્યુક્લિયસનો વિદ્યુત ભાર। તો ન્યુક્લિયસમાં ઝેડ પ્રોટોન છે, તો ન્યુક્લિયસની અંદરનો કુલ ચાર્જ હશે ઝેડ ઇન્ટુ ઈ, કેટલો હશે ઝેડ ઇન્ટુ ઈ, તો ન્યુક્લિયસમાં ઝેડ ઈ જેટલો ચાર્જ છે એની બાજુ આપણે અત્યારે કોઈ એક ઇલેક્ટ્રોનની વાત કરશું, બરાબર, માનો કે કોઈ સ્પેસિફિક ઇલેક્ટ્રોન આ ત્રિજ્યાની એનમી કક્ષામાં વી જેટલા વેગથી ભ્રમણ કરે છે, વર્તુળ આકાર ગતિ કરે છે ન્યુક્લિયસની આજુબાજુ, તો આ પી થઈ ગયું એ ઇલેક્ટ્રોનનું રેખીય વેગમાન, વેગમાન ખબર છે પી બરાબર એમ ઇન્ટુ વી, જે દિશામાં વેગ હોય એ દિશામાં વેગમાન હોય, તો વેગ કઈ દિશામાં છે, સ્પર્શકની દિશામાં, તો વેગમાન પણ કઈ દિશામાં છે, રેખીય વેગમાન સ્પર્શકની દિશામાં હશે। હવે આપણે વાત કરીએ ઉર્જાની, આ જે ડાયાગ્રામ છે એનો આપણે ઘણો બધો ઉપયોગ કરવાનો છે આજની થિયરી સમજવા માટે। તો ઇલેક્ટ્રોન પાસે 3 ઉર્જાઓ છે, ત્રણ ઉર્જા કઈ રીતે, જુઓ પહેલી વસ્તુ તો આમાં સમજ પડે કે ઇલેક્ટ્રોન પાસે દળ છે, કેટલું દળ છે, સ્મોલ એમ, ઇલેક્ટ્રોન દળ સ્મોલ એમ છે, અને બીજી વસ્તુ એ ખબર પડે કે ઇલેક્ટ્રોન પાસે વેગ પણ છે, કેટલો વેગ છે વી, તો ડેફિનેટલી ઇલેક્ટ્રોન પાસે ઉર્જા હશે, કઈ ઉર્જા હશે, ગતિ ઉર્જા હશે, કઈ ઉર્જા હશે, ગતિ ઉર્જા, પણ પદાર્થ પાસે દળ અને વેગ હોય તો ડેફિનેટલી એની પાસે ગતિ ઉર્જા હશે, તો ઇલેક્ટ્રોન પાસે દળ પણ છે અને ઇલેક્ટ્રોન વેગથી અમુક વી જેટલા વેગથી એનમી કક્ષામાં ભ્રમણ કરે છે, તો ઇલેક્ટ્રોન પાસે ગતિ ઉર્જા હશે, તો મારે પહેલા ગતિ ઉર્જા શોધવી પડશે, ગતિ ઉર્જા આપણે ખબર છે સૂત્ર શું, કે બરાબર હાફ એમ વી સ્ક્વેર, ચલો એ આપણે પછી મેળવશું એ। પછી બીજી વસ્તુ, ઇલેક્ટ્રોન પાસે સ્થિતિ ઉર્જા હશે, હવે સ્થિતિ ઉર્જાની વાત આવે એટલે તરત મગજમાં આવે MgH, ભાઈ આપણે અત્યાર સુધીમાં ઘણી બધી ટાઈપની સ્થિતિ ઉર્જા ભણી ગયા છીએ, એમાંથી એક હમણાં લાસ્ટ ચેપ્ટર નંબર 2 માં આપણે ભણેલી વિદ્યુત સ્થિતિ ઉર્જા,
बराबर के नहीं बदल खबर हे कि बे विद्युत भारो समझा तमने के बे विद्युत भारो एक है क्यू वन और एक है क्यू टू बने वे आर अंतर है तो बने वे क्षेत्र ऊर्जा के यु बराबर के क्यू वन क्यू टू बाय आर आटली ऊर्जा हो विद्युत ऊर्जा है मत ने मत विद्युत भारित कणों वच्चे ज हो एक न्यूट्रॉन है एक इलेक्ट्रॉन है तो बने तंत्र की स्थिति ऊर्जा विद्युत स्थिति ऊर्जा जीरो आ बराबर है तो सर अँ इलेक्ट्रॉन स्थिति ऊर्जा क्या सीधी आ सीधी रीत है कारण जुवे कारण एवं है कि इलेक्ट्रॉन से न्यूक्लियस ने आजुबाजू भ्रमण करे न्यूक्लियस में प्रोटोन ने न्यूट्रॉन न्यूट्रॉन पास कोई चार्ज है नहीं इलेक्ट्रॉन पास सॉरी प्रोटोन पास चार्ज है आ बधा कुल जेड प्रोटोन भेगा थी ने प्रोटोन जो न्यूक्लियस है कुल के चार्ज आपसे जेड इंटू ई हम अँ एक इलेक्ट्रॉन है यनी चार्ज है तो इलेक्ट्रॉन चार्ज और न्यूक्लियस चार्ज बने चार्ज भेगा बराबर के नहीं तो बने चार्ज एक ज्वारा जो थी गयु क्यू वन एने क्यू टू बने वे आर अंतर हो तो बने वे स्थिति ऊर्जा लगते के क्यू वन क्यू टू बात तो सेम रीत अहीं एक चार्ज अहीं से जेडी बीजो चार्ज इलेक्ट्रॉन केटलो चार्ज हो इलेक्ट्रॉन चार्ज हे माइनस ई तो बीजो चार्ज आ इलेक्ट्रॉन माइनस ई अने बने भेगा थी ने न्यूक्लियस में सॉरी न्यूक्लियस और इलेक्ट्रॉन नु तंत्र क्या स्थिति ऊर्जा धरावत हे तो एने कारण स्थिति ऊर्जा आई अत्य तमें जैसे समझा कि स्थिति ऊर्जा बने ऊर्जा क्या थी आवे छे अने बन्ने भेगी थईने शुं बनावशे कुल ऊर्जा टूंकमां बेनुं भेगुं सरळ करो शुं मळशे तमने कुल ऊर्जा चलो आपणे वन बाय वन आपणे गणतरी करीए पहेला आपणे शोधी गति ऊर्जा शोधवी क्या थी तो सीम्पल वस्तु छे जो आपणने खबर छे कि इलेक्ट्रॉन छे वर्तुलाकार मार्गमां भ्रमण करे छे भ्रमण करतो तेना पर डेफिनेटली एक बल लागतुं हशे क्यूं बल लागतुं हशे बधाने खबर छे क्यूं बल लागतुं हशे केन्द्रगामी बल बराबर छे अने केन्द्रगामी सॉरी केन्द्र त्यागी बल लागतुं हशे अने एने ए सपोर्ट पाडतुं होय एवुं विरुद्ध दिशामां एक बल लागतुं हशे जो याद रखो केन्द्रगामी बल कोई दिवस एकलू लगत हो नहीं हमेशा ये सपोर्टिंग तरीके आए बराबर तो सीधी बात है अँ इलेक्ट्रॉन सॉरी जो अँ न्यूक्लियस चार्ज जेडी है इलेक्ट्रॉन पास चार्ज क्यों माइनस ही तो बने वे क्यों बल लगे बने वे कुलंबीय बल लगते क्यों बल लगते कुलंबीय बल बराबर है क्या कहते अंदर कहते हैं इलेक्ट्रॉन अंदर आते हैं न इलेक्ट्रॉन अंदर नहीं आते विरोध करतु एक बल बहार लगू जो क्यों बल से केन्द्र त्यागी बल बराबर है तो हमेशा बे बल आ प्रमाण एकबीजा हमेशा विरुद्ध में जैसे और थोड़क अँ रिनोवेशन काम चले है बाजू में एट थोड़ा अवाज बीजो आए तो नेग्लेक्ट करो बराबर बताए समझा ध्यान पता अँ रखू तो इलेक्ट्रॉन में कुल बे बल लगते एक लगते विद्युतीय बल क्या लगते केन्द्र तरफ और सपोर्ट इलेक्ट्रॉन भ्रमण करे डेफिनेटली एक बल लगे क्यों केन्द्र त्यागी बल के मूल्य एम वी स्क्वेर बार अंदर एक बल लगते विद्युतीय बल ए विद्युत कुलंबीय बल आपणे केना पर कहीए ने ए बराबर के क्यू क्यू टू बाय आर स्क्वेर ए लगते तो गति ऊर्जा शोधवा मारे जरूर पड़े हाफ एम वी स्क्वेर हाफ एम वी स्क्वेर क्या मैं केन्द्रगामी अथवा केन्द्र त्यागी बल पर आप लखीए अँ कि विद्युतीय बल बराबर केन्द्र त्यागी बल अँ आवशे विद्युत बल पहले आपणे आने गणतरी करी गति ऊर्जा की पहला आपणे गणतरी करीए छीए गति ऊर्जा की लखीए विद्युत बल बराबर आवशे केन्द्र त्यागी बल बराबर अहींया जे विद्युत बल छे ए कोनुं काम करशे एक विद्युत बल छे केन्द्रगामी बल नुं काम करशे याद राखो आ बधी वस्तु आपणे व्यवस्थित समझेली छे चेप्टर नंबर पांच में बराबर नियमित वर्तुलाकार गति में तो विद्युत बल बराबर शुं आवे सीम्पल वस्तु छे के क्यू वन क्यू टू बाय आर के क्यू वन शुं आवशे जेड इंटू ई अने बीजुं शुं आवशे माइनस ई ने प्लस ई लेशुं केम प्लस ही लेशू कारण के आपणे उपयोग करी नाखो बराबर के नहीं याद रखो जो सदीश राशिओ है ये सदीश राशि माइनस आए सदीश राशिओ बल है पछी जे आपणे विद्युत क्षेत्र है तमने याद हशे चेप्टर नंबर एक में शीखवाड्यु छे के विद्युत भार प्लस होय के माइनस होय एनी संज्ञानो तमे सदीश राशि में उपयोग करी नाखो तो आपणे करी नाखो बराबर एटले लिखू खाली के इंटू झेड के क्यू वन क्यू टू छेद में अंतर केटलू अंतर है आर एनो वर्ग तो आवशे छेद में आर स्क्वेर बराबर केन्द्रगामी बल शुं आवशे सीम्पल वस्तु छे एम वी स्क्वेर बाय आर शुं आवशे एम वी स्क्वेर बाय આ વસ્તુ આપણને ખબર પડી ગઈ બરાબર ચલો સમજીએ અહીંથી તો જો કે બરાબર ઘણી વખત તમને છે ને શું લખેલું હોય કે બરાબર આપણને ખબર છે ઘણી વખત લખેલું હોય વન અપોન ફોર પાઈ એપ્સિલોન ઝીરો એવું લખેલું હોય જો માધ્યમ છે એમાં હવાનું માધ્યમ હોય તો બરાબર કે બરાબર વન અપોન ફોર પાઈ એપ્સિલોન ઝીરો લખી શકો તમે અથવા બીજું કોઈ ડોપિંગ કરેલું હોય તો અહીંયા આવશે કે બરાબર વન અપોન ફોર પાઈ એપ્સિલોન ઓનલી બરાબર એ બધી આપણને ખબર છે તો આપણે કામ કરીએ હવે છે ને મારે ગતિ ઊર્જા શોધવી છે તો કામ કરીએ આર ને અહીંયા લાવું અને બે ને બે બે વડે ભાંગી નાખું સમજ પડશે કે નહીં પડે આર અહીંયા લાવી દો અને બંને બે બે વડે ભાંગી નાખો તો અહીંથી આર ઉપર આવશે ઉપર આર આવશે નીચે આર કરો નીચે એક આર વધે બરાબર કે નહીં તો કંઈક આવું આવશે ગતિ ઊર્જા કે બરાબર હાફ એમ વી સ્ક્વેર ગતિ ઊર્જા કે બરાબર હાફ એમ વી સ્ક્વેર બરાબર શું આવશે જુઓ આ આ રાખો અહીંયા આવી ગયો અને નીચે આર સ્ક્વેર છે ઉપર આર છે આર ઉડી ગયો ઉપર શું હશે કે ઇન્ટુ ઝેડ ઇન્ટુ ઈ સ્ક્વેર બાય ટુ આર આવું વધશે સમજ પડવી જોઈએ બધાને બરાબર છે શું વધશે ગતિ ઉર્જા હવે આ બંને કે ભેગા ના થાય એટલા માટે મેં ગતિ ઉર્જાને કંઈક આટ આપણી સંજ્ઞા આપી દીધી
बराबर है तो गति ऊर्जा के बराबर आ हाफ एम वी स्क्वेर आर अँ लाइन बे बड़े भांगी नाखो तो के झेड ई स्क्वेर बाय टू आर आपने मिलू। हम आपने आप समीकरण नंबर एक आना पर खबर पड़े जो के तो अचल के बराबर शू वन अपॉन फोर पाइप सेवन जीरो चलो अचल से झेड डिपेंड करें क्यों तत्व है बराबर है भाई हाइड्रोजन है हेलियम है लिथियम है पीछे के भाई गोल्ड है क्यों तत्व है एना पर झेड डिपेंड करें ई स्क्वेर तो अचल थी गयू और आर पर अचल नहीं कारण के कई त्रिज्या टूक में कई त्रिज्या गति ऊर्जा जो है आर पर डिपेंड कर बराबर तो गति ऊर्जा के लखी सको अँ गति ऊर्जा के इज प्रपोर्शनल टू झेड अपॉन आर आ याद रखो गति ऊर्जा के इज प्रपोर्शनल टू झेड अपॉन आर तो अपने विचारी सकिए मानो कि मेरी पास पांच तत्व अलग अलग तत्व है बने त्रिज्या सरखी है बधाई सॉरी बधाई पाचा पांच त्रिज्या सरखी है बधाई झेड तो अलग अलग हे तो जे तत्व मे झेड वधारे हे एनी गति ऊर्जा वधारे हे समझ पड़े ना पड़े फरती बोलू छू मारी पास पांच अलग अलग तत्व है एम एक इलेक्ट्रॉन आप पकड़ो एवं इलेक्ट्रॉन पकड़ो कि जो केन्द्र थी अंतर सरखू है बराबर टूंक में आर आप फिक्स कर नहीं तो के प्रपोर्शनल टू झेड आ तो जे तत्व मे परमाणु क्रमांक वधारे एनी गति ऊर्जा वधारे एनी गति ऊर्जा वधारे आवुं थशे बराबर छे। आगळ वधी आपणे गति ऊर्जा आपणने मळी गई छे गति ऊर्जा के बराबर आवशे के झेड ई स्क्वेर बाय टू आर घणी बधी आवुं पण लिखवुं होय झेड ई स्क्वेर अने के बराबर शुं लखी नाखो फोर पाय एप्सिलॉन जीरो तो आवी जशे शुं अहींया फोर पाय एप्सिलॉन जीरो इंटू टू आर तो थी जशे एट पाय एप्सिलॉन जीरो इंटू आर आवुं पण समीकरण तमने लखेलुं होय शके तो आपणे गति ऊर्जा आरामथी मळी गई। चलो आगळ वधीए હવે આપણે શોધીએ વિદ્યુત ઉર્જા હું અલગ પેજમાં ગણતરી કરું છું બરાબર વિદ્યુત ઉર્જા પર ફોકસ કરીએ ચલો તો આપણે વિદ્યુત ઉર્જા શોધીએ આપણે તો વિદ્યુત ઉર્જા સૂત્ર મેં તમને પહેલાં કહ્યું હતું કે ક્યુ વન ક્યુ ટુ બાર તો સેમ વસ્તુ અહીંયા કરવાની છે એક વિદ્યુતભાર ઝેડી અહીંયા છે એક ઇલેક્ટ્રોન વિદ્યુતભાર અહીંયા છે અને બંને વચ્ચે અંતર છે તો લખશું શું માટે સ્થિતિ ઉર્જા યુ બરાબર શું આવશે કે ઇન્ટુ ક્યુ વન આવશે ઝેડી ક્યુ વન આવશે ઝેડી ઇન્ટુ ક્યુ ટુ ક્યુ ટુ આવશે માઇનસ ઈ ભાઈ કેમ અહીંયા માઇનસ લીધા અરે વિદ્યુત ઉર્જા અધિશ રાશિ છે એટલા માટે આપણે વિદ્યુત ભાર જયારે વિદ્યુત ઉર્જા શોધીએ છીએ ત્યારે વિદ્યુત ભાર જેવો હોય એવો મૂકવો પડે બરાબર મેં તમને હમણાં કીધું હતું કે તમે માઇનસ છે નો ઉપયોગ કરી શકો સદિશ રાશિમાં પણ અધિશ રાશિમાં તમારે ડેફિનેટલી મૂલ્ય જ મૂકવું પડશે એ ચર્ચા આપણે ચેપ્ટર નંબર ટુમાં વ્યવસ્થિત રીતે કરેલી છે બરાબર યુ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ ના છેદમાં અંતર બે વચ્ચે અંતર છે આર પછી ડાયરેક્ટલી આપણને મળી ગયું વિદ્યુત ઉર્જા આટલી હશે તો લખીએ માટે માટે યુ બરાબર શું આવશે આગળ માઇનસ લઈ લો માઇનસ કે ઝેડ ઇ સ્ક્વેર બાય આર અથવા ઘણી બધા આમ પણ લખવું હોય માઇનસ ઝેડ ઇ સ્ક્વેર છેદમાં ફોર પાય એપ્સોલોન ઝીરો ઇન્ટુ આર બસ પતી ગયું જુઓ ગતિ ઉર્જા સૂત્ર જુઓ અને સ્થિતિ ઉર્જા સૂત્ર જુઓ બંનેમાં કંઈક તમને સામ્યતા જોવા મળશે જુઓ અહીંયા જુઓ ગતિ ઉર્જા કે બરાબર શું આવ્યું કે ઝેડ ઇ સ્ક્વેર બાય ટુ આર સ્થિતિ ઉર્જા બરાબર શું આવ્યું માઇનસ ભૂલી જાઓ કે ઝેડ ઇ સ્ક્વેર બાય આર તો જો બે સૂત્રમાં કંઈક ફરક ઘણી બધી વસ્તુ સરખી આવે છે કઈ કે ઝેડ ઇ સ્ક્વેર બાય આર અહીંયા પણ કે ઝેડ ઇ સ્ક્વેર બાય આર તો ભાંગ્યા બે છે ટૂંકમાં એવું કંઈક વિચારી શકીએ આપણે કે ગતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે બરાબર કે નહીં ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા કરતાં અડધી કારણ કે છેદમાં બે આવે છેદમાં કંઈ નથી આવતું એટલે તો ગતિ ઉર્જા અડધી છે પણ માઇનસમાં એ હમણાં ધીમે ધીમે સમજ પડી જશે આપણે છેલ્લી ઉર્જા સુધી નાખી હતી છેલ્લી કઈ ઉર્જા છે કુલ ઉર્જા તો લખીએ અહીંયા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા આપણે કામ કરવું છે કુલ ઉર્જાનું જ છે કારણ કે મારો ગોલ એ છે કે ભાઈ ઇલેક્ટ્રોન પાસે કુલ કેટલી ઉર્જા છે એ જ શોધવું છે આપણે ગતિ ઉર્જા આટલી છે સ્થિતિ ઉર્જા આટલી છે તો કુલ ઉર્જા આપણે ખબર છે કુલ ઉર્જા ઈ બરાબર આવશે કે પ્લસ યુ ગતિ ઉર્જા કે પ્લસ સ્થિતિ ઉર્જા યુ તો મૂકીએ કિંમત ઈ બરાબર કે કેટલા આવ્યા હતા કે ઝેડ ઇ સ્ક્વેર બાય ટુ આર કેટલા આવ્યા હતા કે ઝેડ ઇ સ્ક્વેર બાય ટુ આર અને માઇનસમાં પ્લસ આવશે એક્ઝેક્ટલી પ્લસ આવશે સરવાળો પણ છે પોતે માઇનસ યુ કેટલા આવશે માઇનસ કે ઝેડ ઇ સ્ક્વેર બાય આર સિમ્પલ ગણતરી છે તમે જોઈ શકો છો કે બંનેમાં બધા પદ સરખા છે ટૂંકમાં એમ કહી શકાય ગતિ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા ડબલ છે અથવા સ્થિતિ ઉર્જા કરતાં ગતિ ઉર્જા ડબલ અડધી છે બરાબર છે હવે અડધામાંથી આખું બાદ થાય તો હજી માઇનસમાં અડધું વધે અથવા ખબર ન પડે ને બે વડે ગુણો બે વડે ભાંગો છેદ થઈ ગયા સરખા અંશની બાદબાકી કરો તમને શું આન્સર આવશે આવું કંઈક આન્સર આવશે કે ભાઈ અડધામાંથી આખું બાદ કરો તો માઇનસમાં અડધું વધે શું આન્સર આવશે માઇનસ કે ઝેડ ઇ સ્ક્વેર બાય ટુ આર અથવા અથવા આમ પણ લખી શકો માઇનસ ઝેડ ઇ સ્ક્વેર અપોન ફોર બાય એપ્સ સોરી ફોરની એટ થઈ જશે ને એટ એટ પાય એપ્સોલન ઝીરો ઇન્ટુ આર આ તમને મળી ગઈ સમીકરણ નંબર બે આપીએ આને આપીએ સમીકરણ નંબર ત્રણ તો જો ગતિ આપણે ગતિ ઉર્જા મળી ગઈ સ્થિતિ ઉર્જા મળી ગઈ અને કુલ ઉર્જા મળી ગઈ આ જે પણ ઉર્જા આપણે શોધી ત્રણ ઉર્જાઓ એ કયા સ્વરૂપે મળી છે એ આપણને મળી છે ઝેડ અને આર સ્વરૂપે કયા સ્વરૂપે મળી છે ઝેડ અને આર સ્વરૂપે આ જ ઉર્જાઓ આપણે હવે પછીની થિયરીમાં આપણે મુખ્ય ક્વોન્ટમ આંક એન સ્વરૂપે મેળવવાના છીએ તો ત્રણેય સમીકરણ લખી નાખે ફટાફટ એટલે આપણે થોડુંક મહત્વની વસ્તુ તારવવાની છે તો ગતિ ઉર્જા કેટલી મળી હતી ગતિ ઉર્જા મળી હતી કે ઝેડ ઇ સ્ક્વેર બાય ટુ આર કે ઝેડ ઇ સ્ક્વેર બાય ટુ આર ધ્યાનથી સમજો
स्थिति ऊर्जा यू कितनी मिली, स्थिति ऊर्जा यू मिली माइनस में के झेड स्क्वेर भांग्या आर सीम्पल, और कुल ऊर्जा कितनी मिली ई बराबर माइनस के झेड स्क्वेर बाय टू आर। जो देखाय छे के नहीं, स्थिति ऊर्जा मिली माइनस झेड स्क्वेर बाय फोर, सॉरी माइनस के झेड स्क्वेर बाय आर लिखी ने कहीं गति ऊर्जा के मिली झेड स्क्वेर बाय के झेड स्क्वेर बाय टू आर ए लखी नाखी, कुल ऊर्जा मिली अपन ने माइनस के झेड स्क्वेर बाय टू आर माइनस के झेड स्क्वेर बाय टू आर। ध्यान थी समीकरण जुओ ए तमने एक महत्व की खबर पड़े, जो आम ध्यान समझो, जो आ कई अपने खबर पड़ी कि गति ऊर्जा और कुल ऊर्जा बेने मूल्य सरखा है। जो एट के माइनस अपने घड़ी अवगुणी नाखी तो के झेड स्क्वेर बाय टू आर के झेड स्क्वेर बाय टू आर आ खबर पड़ी गई, और स्थिति ऊर्जा डबल है। आने एक एक्जाम्पल समझिए, जो गति ऊर्जा के हो ध्यान समझो, गति ऊर्जा जो के हो तो के हो तो स्थिति ऊर्जा कितनी हे डबल हे डबल कहीं माइनस में स्थिति ऊर्जा यू कितनी हे माइनस टू के हे। अन्य बने करो सरवाड़ो तो शू मैं कुल ऊर्जा, तो कुल ऊर्जा कितनी हे कुल ऊर्जा ई बराबर हे माइनस के। आवी सेम वस्तु क्या आवेली है, विचारो क्या आवेली है, आवी वस्तु आवेली है उपग्रह में। उपग्रह की ऊर्जा गुरुत्वाकर्षण भणायु त्यारे तमने स्पेशली उपग्रह भणावेला छे सेटेलाइट्स, ए सेटेलाइट में वस्तु आवे छे गति ऊर्जा स्थिति ऊर्जा ने कुल ऊर्जा। गति ऊर्जा के होय बराबर छे, स्थिति ऊर्जा हशे माइनस टू के, अने कुल ऊर्जा हशे माइनस के। तो याद रखो, तमने आवो प्रश्न पूछाय खास गुजकेट में कि बोर्ड में कि जीनेट की एक्जाम में आवो प्रश्न पूछे कि कोई कक्षा में रहेला इलेक्ट्रॉन की गति ऊर्जा, हूँ खाली तमने समझा आपू समझा माटे कहूँ छू, वीस एकम होय तो कुल ऊर्जा कितनी हे माइनस वीस एकम, और स्थिति ऊर्जा कितनी हे माइनस चालीस एकम। समझ पड़े कि न पड़े, सीम्पल वस्तु है बराबर है। आम पण कही शको, आम पण कही शको कि भाई जो स्थिति ऊर्जा कितनी हो यू हो कहीं हे माइनस में हे माइनस में, तो गति ऊर्जा कितनी हे गति ऊर्जा हे अर्धी पर माइनस में हे ने। समझ पड़े कि नहीं पड़े, ध्यान से समझो, समझा छू। और कुल ऊर्जा कितनी हे कुल ऊर्जा हे यू बाय टू, ध्यान से समझो। जो स्थिति ऊर्जा कितनी हे ऑलरेडी माइनस में जैसे प्लस में नहीं हो, इलेक्ट्रॉन की स्थिति ऊर्जा ऑलवेज माइनस में जैसे बराबर के नहीं, तो आ यू माइनस में है आग पी पास माइनस कह तो माइनस माइनस थी गया प्लस, तो गति ऊर्जा कितनी हे जी स्थिति ऊर्जा है एन थी खबर पड़े। जुओ स्थिति ऊर्जा माइनस चालीस जूल है तो गति ऊर्जा कितनी हो पे भांग्या बे कर नाखवा, समझो स्थिति ऊर्जा माइनस चालीस जूल है तो गति ऊर्जा कितनी हे अर्धी हे तो माइनस चालीस भांग्या बे करो शू आ माइनस वीस, पर गति ऊर्जा कोई दिवस ऋण हो नहीं, आग बीजा माइनस गुणवा पड़े एट थी जैसे वीस। समझ पड़े कि न पड़े, पी आम समझो स्थिति ऊर्जा माइनस चालीस जूल हो तो कुल ऊर्जा कितनी होनी अर्धी बराबर कितनी हे माइनस चालीस भांग्या बे हे माइनस वीस। समझ पड़े कि न पड़े, तो तमने कोईपण रीते प्रश्न पूछाय, तमने प्रश्न में कीधु कि भाई एक इलेक्ट्रॉन की स्थिति ऊर्जा है माइनस साइठ जूल है तो गति ऊर्जा कितनी हुई प्लस तीस, स्थिति कुल ऊर्जा कितनी हुई माइनस तीस। समझ पड़े कि न पड़े, तो घणो आईएमपी है आ वस्तु बराबर, ईजी है पर आईएमपी है कहीं नानो पण रायनो दाणो एना जेवुं छे। तो खास याद रखो आ वस्तु बराबर है, साबिती तमने आपी दीधी है, आप समझवानुं खास आ छे। घणा विद्यार्थीओना प्रश्न अक्षर समझाय छे पण दाखला नहीं आवडता, व्यवस्थित समझो तो दाखला आवड़ी जैसे और प्रेक्टिस् करूँ छो एट आवड़ी जैसे बराबर है। तो खास गति ऊर्जा स्थिति ऊर्जा और कुल ऊर्जा संबंधों खास याद रखना है, लखी सको अँ थी गति ऊर्जा हो स्थिति ऊर्जा हो कुल ऊर्जा हमेशा को डिपेंड करी प्रपोर्शनल टू को हे झेड बाय आर, को डिपेंड करते झेड अपोन आर। आटली खबर पड़ी गई कि न पड़ी गई, हम आप आगे बढ़िए। आप नवो टॉपिक है ये है कि आज तेरे से इलेक्ट्रॉन सॉरी इलेक्ट्रॉन की त्रिज्या आर और कक्षा एन बराबर मुख्य क्वांटमांक एन वच्चे संबंध तारवानो, तो अपने फटाफट आगे बढ़िए। चलो आगे बढ़सू, हमें नवी थीरी जोईए। हमें नेक्स्ट अपने जे क्वांटमांक एन अने इलेक्ट्रॉन त्रिज्या आर वच्चे संबंध शोधवानो छे बराबर, एमां हेल्प कोण करशे, एमां आपणने हेल्प करशे बोरनो अधितर्क एक। बोरनो अधितर्क एक शुं हतो के इलेक्ट्रॉन कोईपण कक्षामां होय बराबर, एमां हमेशा एनुं जे कोणीय वेगमान छे कैपिटल एल એ કેટલું હશે, હંમેશા એનએચ અપોન ટુ પાઈ ના પૂર્ણ ગુણાકમાં હશે, અને આ વસ્તુ આપણે સાબિત પણ કરેલી છે, અને આપણે એમ પણ જોયું હતું કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એલ શું હોય, એલ હકીકત હોય આર ક્રોસ પી, આપણને ખબર છે એલ બરાબર શું હોય આર ક્રોસ પી, પરંતુ એમાં જે આર અને પી જે છે બરાબર, આર અને જે પી જે છે બરાબર, એ હંમેશા કેવા છે એકબીજાને લંબ હોય, લંબ હોય તો આવશે આર પી સાઇન ને એવું થઈ જશે આર પી, અને પી બરાબર શું લખાય આર એમ વી બરાબર, પી બરાબર લખાય એમ વી, એલ બરાબર આવશે આર એમ વી, બેન સરખાવીએ તો શું લખાશે, લખાશે એલ બરાબર લખી દઉં છું અહીંયા આર એમ વી, એલ બરાબર એનએચ પોઈન્ટ ટુ પાઈ બરાબર આવશે આર એમ વી। તો આપણે આગળ વધીએ, હવે જુઓ તમે આના પરથી હું વીને કરતા બનાવું, વી બરાબર શું આવશે, વી બરાબર આવશે આખું પદ છેદમાં જવા દો તો શું આવશે અહીંયા એનએચ અપોન ટુ પાઈ ઇન્ટુ આર ઇન્ટુ એમ બરાબર છે કે નહીં, જો તો અહીંયા મને એન અને આરનો કંઈક સંબંધ મળે છે,
एन ने आर नो एक संबंध मिले क्या थी मिले कोणीय वेगमान एल पर बोर ना अति तरह एक पर वी मिली गये मैंने वी बराबर एन एच अपॉन टू पाई आर एम और तुमने हमें याद हे थोड़ाक समय पहला अपने एक समीकरण लिखू थू कि भाई इलेक्ट्रॉन ने जो केन्द्रगामी त्यागी केन्द्रगामी बल है ये विद्युत बल जो ए फरती रख दूसू तुम्हारी जानकारी एक अपने लिखू थू कि एम वी स्क्वेर भांग्या केन्द्र त्यागी बल के हे तो अंदर जो केन्द्रगामी बल लगे क्यों बल विद्युतीय बल एना जो के इंटू क्यू वन जेड इंटू क्यू टू ई छेद में आवशे आर स्क्वेर एक काम करूँ मैं वेग ने करता बनाव है तो हूँ वेग ने वी ने वी स्क्वेर ने करता बनाव लखा देसू अँ वी स्क्वेर बराबर आशे जो आखू पद अँ जैसे आर अँ जैसे एम जैसे छेद में तो आ जैसे आ के झेड ई स्क्वेर के झेड ई स्क्वेर छेद में आशे एम आर एम इंटू आर बराबर के झेड ई स्क्वेर बाय एम आर बाकी उपर एक अँ आर जैसे नीचे आर स्क्वेर नीचे एक आर वधारो छे बराबर आ प्रमाण कंईक मळशे हवे अहीं मने वी मळ्यो छे अहीं मने मळ्यो छे वी स्क्वेर तो बे रस्ता छे का तो आनुं वेगमान आ जे समीकरण छे एनुं वर्गमूळ काढी नाखो तो पण अहीं किंमत मूको तो चालशे अथवा एक काम करिए आ समीकरणनो वेग वर्क करी नाखो शुं करी नाखो वर्क करी नाखो तो अहीं आवुं आवशे वी स्क्वेर बराबर शुं आवशे एन स्क्वेर एच स्क्वेर अपोन फोर पाई स्क्वेर आर स्क्वेर एम स्क्वेर बराबर के नहीं वी बराबर एन एच अपोन टू पाई आर एम छे तो काम करिए एक हजी वस्तु लखी शकाय મહત્વની વસ્તુ આવી પણ સાબિત થાય કે વી પ્રપોર્શનલ ટુ હોય એન અપોન આર બહુ મહત્વનું સમીકરણ છે ઘણું જ મહત્વનું વી પ્રપોર્શનલ ટુ એન અપોન આર માનો કે ત્રિજ્યા સરખી છે અલગ અલગ તત્વો માટે અલગ અલગ તત્વોના કોઈ ઇલેક્ટ્રોન માટે ત્રિજ્યા સરખી છે પરંતુ એમાં જુઓ જેમ મુખ્ય ક્વોન્ટમાંક એન વધારે એમ વેગ વધારે ધારો કે મુખ્ય ક્વોન્ટમાંક સરખો છે પણ ત્રિજ્યા જેમ વધારે એમ વેગ નાનો એટલે બધું આ વસ્તુ યાદ રાખવાની છે સમજવાની છે ગોખવાની જરા પણ છે અને આના બધી પ્રશ્ન તમને પૂછશે અને આપણે દાખલા પણ એના સોલ્વ કરશું આ થિયરી સમજાય છે પછી તો વી સ્ક્વેર બરાબર આવશે એન સ્ક્વેર એચ સ્ક્વેર પણ ફોર પાય આર સ્ક્વેર એમ સ્ક્વેર બરાબર આગળ વધી હવે હવે આ જે કિંમત છે ને આ કિંમત અહીંયા મૂકી દઉં છું વી સ્ક્વેર જગ્યાએ બરાબર આપણે ક્યાંથી મળ્યું સમીકરણ આપણે મળ્યું કોણીય વેગમાન પરથી બરાબર બોરનો અધિતર્ક પરથી અને આપણે સિમ્પલ આ સાદુરૂપ આપીને એટલે કે સામ સામેના બળ સરખાવીને લાવ્યા છે આ સાબિત કર્યું છે તો આને મૂકી દઉં તો શું આવશે અહીંયા કે ઝેડ ઈ સ્ક્વેર છેદમાં એમ આર બરાબર શું આવશે એન સ્ક્વેર એચ સ્ક્વેર છેદમાં ફોર પાઈ સ્ક્વેર આર સ્ક્વેર એમ સ્ક્વેર બરાબર થોડોક પદ વ્યવસ્થિત કરીએ અને કામ કરીએ આમાંથી મારે કરતા બનાવવાનું છે આર ને કોને કરતા બનાવવાનું છે આર ને તો કામ કરું અહીંયા જે આર સ્ક્વેર વાળું પદ છે ને એ આર સ્ક્વેર વાળું પદ અહીંયા લાવી દઉં અને બાકીનું બધું જ આમ જવા દઉં અને ખાલી અહીંયા આર રાખું જો આ આર સ્ક્વેર ઉપર આવશે છેદમાં નીચે આર આર સ્ક્વેર ભાંગ્યા આર થઈ જશે સિમ્પલ આર બરાબર અહીંયા આવશે આર બરાબર આ બધું પદ શું આવશે એન સ્ક્વેર એન સ્ક્વેર અપોન ફોર પાઈ સ્ક્વેર આર સ્ક્વેર તો આમ થઈ ગયા છે એ વધશે એમ સ્ક્વેર આઈ એમ જશે ઉપર નીચે આવશે કે ઇન્ટુ ઝેડ બરાબર કે ને આવું આવ્યું છેલ્લે તો કામ કરીએ સાદુરૂપ આપીએ જુઓ અહીંયા તમે એન સ્ક્વેર એચ સ્ક્વેર અહીંયા એમ છે નીચે એમ સ્ક્વેર નીચે એક એમ વધશે અને હજુ કામ કરું અહીંયા છે ને હું શું કરું જો મને ફોર પાય દેખાડા ફોર પાય દેખાડે કામ કરું અહીંયા છે ને હું સાઈડમાં શું મૂકી લખી નાખું છું કે બરાબર મૂકી દો વન અપોન ફોર પાય એપ્સિલોન જો વિચારો અહીંયા લખેલું શું છે વન અપોન ફોર પાય એપ્સિલોન એવું લખેલું છે બરાબર તો ચાર ચાર ઉડી ગયા આ પાય સ્ક્વેર અહીંયા પાય છે તો ઉપર પાય વધશે હજી અને એકના છેદમાં શું વધશે એપ્સિલોન જો ક્યાં જશે ઉપર તો આર બરાબર શું આવશે આવું આવશે એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો છેદમાં પાઈ આ ચાર તો ઉડી ગયા કે જોડે પાઈ એક પાઈ સ્ક્વેર ભાંગ્યા પહેલા પાઈ ઉપર વધશે પાઈ એમ ઝેડ અને આઈ થિંક એક પદ હજી રહી ગયું છે ઈ સ્ક્વેર હજી છેદમાં આવે ઈ સ્ક્વેર આ સૂત્ર મળી ગયો અતિ મહત્વનું સૂત્ર આ ચેપ્ટરનું મોસ્ટ આઈએમપીએસ ઇક્વેશન છે સૂત્ર યાદ રાખવાનું જોકે તમારા બોર્ડમાં પણ આવે છે બરાબર સૂત્ર ફરજિયાત યાદ રાખવાનું જરૂરી છે આર બરાબર એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો છેદમાં પાઈ એમ ઝેડ ઈ સ્ક્વેર આ શું મળ્યું આપણને આ આપણને મળ્યું આર અને એન વચ્ચેનો સંબંધ બરાબર છે સંબંધ શું મળ્યો કે ભાઈ ચલો એન સ્ક્વેર તો ડિપેન્ડ કરે કઈ કક્ષામાં પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષાના પર ડિપેન્ડ કરશે એ ચલો અચળ છે એપ્સિલોન ઝીરો અચળ છે પાય અચળ છે ઇલેક્ટ્રોન દળ એમ અચળ છે ઈ સ્ક્વેર અચળ છે અને ઝેડ અચળ ના કહી શકાય દરેક તત્વ માટે ઝેડ અલગ અલગ હોય બરાબર છે લખી શકીએ આપણે કે ત્રિજ્યા આર ઇઝ પ્રપોર્શનલ ટુ એન સ્ક્વેર બાય ઝેડ સમીકરણ યાદ રાખવું ફરજિયાત માનો કે એક તત્વ છે આપણે કોઈ પણ એક તત્વ લઈ લઈએ માનો કે હાઇડ્રોજન લઈ લઈએ બરાબર છે તો હાઇડ્રોજન આપણે સપોઝ ઓક્સિજન લઈ લઈએ તો ઓક્સિજન એક વખત પકડાઈ ગયેલો ઝેડ ફિક્સ થઈ ગયું બરાબર એનો ઓક્સિજન ઓક્સિજન માટે ઝેડ આઠ આવશે તો વિચારો ઓક્સિજનની જે અલગ અલગ કક્ષાઓ હશે બરાબર છે પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા ચોથી કક્ષા બરાબર કે નહીં તો કઈ કક્ષા ત્રિજ્યા વધારે અને સિમ્પલ છે જેમ જેમ તમે કક્ષામાં દૂર એમ ત્રિજ્યા વધતી જશે બરાબર કે નહીં પણ જુઓ આર પ્રપોર્શનલ ટુ એન સ્ક્વેર આવશે ઝેડ ચલો અચળ રાખીએ
तो आर प्रपोर्शनल टू एन स्क्वेर आवशे। मतलब एम थयो तमे एन बराबर एक मूको तो आर बराबर एक समथिंग मळशे एक एकम जेवू, एन बराबर बे मूको तो बे नो वर्ग चार थई जशे, एन बराबर त्रण मूको त्रण नो वर्ग नौ थई जशे। टूंकमां आम कहेवा मांगु छू कि पहली कक्षा त्रिज्या एक एकम होय तो बीजी कक्षा त्रिज्या चार मीटर चार एकम हशे, तीजी कक्षा त्रिज्या नौ एकम हशे, चौथी कक्षा त्रिज्या सोळ एकम हशे। तो आ प्रमाणे त्रिज्या छे ई एन स्क्वेर मुजब बदलशे, बराबर के नहीं? એટલે એન તો ચલો ડબલ ત્રણ એક એકમાંથી બે બેમાંથી ત્રણ ત્રણમાંથી ચાર એમ થશે, પણ ત્રીજા ડાયરેક્ટલી એક એકમમાંથી ચાર એકમ, ચાર એકમમાંથી નવ એકમ, નવ એકમમાંથી સોળ એકમ, એ પ્રમાણે વધશે, બરાબર? ક્યારે? ઝેડ અચળ હોય તો, બરાબર? બાકી સૂત્ર આખું કેવું છે, આર પ્રપોર્શનલ ટુ એન સ્ક્વેર બાય ઝેડ। તમને પ્રશ્ન શું પૂછે ખબર? આમાં દાખલા આવા પૂછે કે ભાઈ આમ પૂછે કે હાઇડ્રોજન માટે પહેલી કક્ષા ત્રિજ્યા, ધ્યાનથી સમજો, ચલો હોમવર્ક આપું છું તમને, હોમવર્ક આપું છું, એક જ વખત બોલીશ, ધ્યાન રાખજો કે હાઇડ્રોજન માટે પહેલી કક્ષાની ત્રિજ્યા અને લિથિયમ માટે બીજી કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો। ફરીથી બોલું છું, હાઇડ્રોજન માટે પહેલી કક્ષાની ત્રિજ્યા અને લિથિયમ માટે ત્રીજી કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો। તો શું કરવાનું છે? હાઇડ્રોજન આપ્યું તો ઝેડ બરાબર એક મૂકો, એની પહેલી કક્ષાની ત્રિજ્યા તો એન બરાબર એક મૂકો, તમને આર વન મળશે, બરાબર? આર વન એક પ્રપોર્શનમાં મળશે। હવે આર ટુ શોધવું છે, એટલે કોના માટે? લિથિયમ માટે। લિથિયમ માટે ઝેડ કેટલા? ત્રણ હશે, હા હીલી બરાબર ત્રણ હશે, અને એન તમે કીધું મેં ત્રણ, તો ત્રણનો વર્ગ મૂકવો પડે, એ પ્રમાણે આર ટુ મળશે, આર વન ભાંગી આર ટુ કરો તમારો આન્સર આવી જશે। તો આ ટાઈપના દાખલા તમને એક્ઝામમાં જોવા મળશે। સમીકરણ બહુ આઈએમપી છે, આપણે આગળ વધે જુઓ। હવે અહીંયા વી બરાબર શું હતું? વી બરાબર હતું એન એચ અપોન ટુ પાય આર એમ, બરાબર કે નહીં? આપણે આમાં ફટાફટ કિંમત મૂકી દઈએ, જુઓ આ જે વેગ છે ને એમ એક કામ કરીએ, આર કાઢી નાખીએ, બરાબર? સૂત્ર લખ્યું છે વી બરાબર એન એચ અપોન ટુ પાય આર એમ, આપણે એ જ લીધું છે, બરાબર? આર બરાબર શું મળ્યું આપણને? આર બરાબર મળ્યું એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો છેદમાં પાઈ એમ ઝેડ ઇઝ બરાબર, સમીકરણ મળ્યું। આ સમીકરણ અહીંયા મૂકી દઉં છું, મળશે આપણને વી બરાબર એન એચ અપોન ટુ પાઈ ઇન્ટુ એમ, એમને રાખો, અને આર બરાબર શું છે? આર બરાબર લખેલું છે, આખું જો અહીંયા અહીંયા કોઈ નીચે મૂકી દઉં, એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો છેદમાં પાઈ એમ ઝેડ ઇ સ્ક્વેર, બરાબર? આવું થશે કે નહીં? થાય તો સદર આપો, તો વી બરાબર શું આવશે? વી બરાબર જુઓ એક મિનિટ, આ પેજ છે ને બચપ કરી દો, ઓકે ચલો જુઓ અહીંયા અહીંયા ઉપર આ આખું પાછળ તમારા સમજણ માટે આખું પદ ઉપર લઈ લેવું, તો લખાશે આ પ્રમાણે એન એચ અપોન પાય એમ ઝેડ સ્ક્વેર છેદમાં આવશે ટુ પાય એમ ઇન્ટુ એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો, માટે વી બરાબર શું જુઓ, એક લીટો કરી દઉં છું, અહીંયા એન છે એ નીચે એન સ્ક્વેર છે, એટલે એન નીચે વધશે, ચલો એક એન નીચે વધશે, એચ તો એચ એચ સ્ક્વેર, એટલે એચ વધશે જોડે, આ પાય પાય ઉડી ગયા, એમ એમ ઉડી ગયા, ઝેડ છે અહીંયા ઝેડ આવશે અહીંયા ઈ સ્ક્વેર આવશે, એમને ઝેડ ઈ સ્ક્વેર એમને આવશે, આ ટુ આવશે બરાબર ને, ટુ તો કેવડે છે, ટુ આવશે આગળ, ટુ આવશે, પાય ઉડી ગયો, એમ ઉડી ગયો, એન ઉડી ગયો, એચ નો વર્ગ પૂરો ઇન્ટુ એપ્સિલોન ઝીરો, આવું કંઈક આપણને પદ મળ્યું, બરાબર કે નહીં? લખી શકીએ, માટે વી બરાબર શું આવશે? એક કામ કરીએ, ઈ સ્ક્વેર અપોન ટુ એચ એપ્સિલોન ઝીરો, શું લખીએ? ઈ સ્ક્વેર અપોન ટુ એચ એપ્સિલોન ઝીરો, અને અહીંયા શું આવશે? ઝેડ અપોન એન, બરાબર? શું આવશે? ઝેડ અપોન એન, આટલો વેગ આપણને એવો। હવે છે ને કામ કરો, તમારે કેલ્સીયમ છે ને આટલાનો વહીવટ કરજો, આનો વહીવટ કંઈક આ ટાઈપનો આવશે, આનો વહીવટ છે ને કંઈક આ ટાઈપનો આવશે, સીના છેદમાં એકસો સાડત્રીસ ઝેડ અપોન એમ। સર આ સૂત્ર ક્યાંથી લાવ્યા? આવું કેમ લખું? એટલા માટે લખવું છે કે ઘણી વખત છે ને તમને ઇલેક્ટ્રોનો વેગ છે ને સી સ્વરૂપે માંગે, તમારે કામ કરવાનું છે, કેલ્સિયમ શું કરવાનું છે? ઈ સ્ક્વેર ભાંગ્યા ટુ એચ એપ્સિલોન ઝીરો, બધાની કિંમત તમને ખબર જ છે, ખબર હોવી જોઈએ, આટલું કંઈક લખીને એનો આન્સર કંઈક લખી નાખવાનો, બરાબર? પછી કેલ્સિયમ શું કરવાનું? સી શું છે? સી સી પ્રકાશનો વેગ છે, લખી નાખું, સી બરાબર પ્રકાશનો વેગ, સી બરાબર પ્રકાશનો વેગ કેટલો છે? ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત, ત્રણ દસની આઠ ઘાત, અને આ જે સી છે ને એને ભાંગ્યા એક સો સાડત્રીસ કરવાના, તમને બેનો આન્સર લગભગ સરખો આવશે, બરાબર? બેનો આન્સર લગભગ સરખો આવશે, તો આ સમીકરણ યાદ ના રહે એટલા માટે આ કીધું છે યાદ રાખવાનું, અને બીજું કારણ એ છે કે ભાઈ આ સમીકરણ આરામથી યાદ રહે, અને બીજી વાત, ઘણી વખત તમને છે ને ઇલેક્ટ્રોનો જે વેગ છે ને સી સ્વરૂપે માંગશે, કોના સ્વરૂપે માંગશે? સી સ્વરૂપે માંગશે, તો તમારે આ સમીકરણ વાપરવાનું રહેશે, બરાબર કે નહીં? તો આપણને વેગના બે સમીકરણ મળે, જો એક વેગનું સમીકરણ કયું છે? વી બરાબર મળ્યું આપણને એન એચ અપોન ટુ પાય આર એમ, આ કોના સ્વરૂપે છે? વી પ્રપોર્શનલ ટુ આવશે એન અપોન આર, અને બીજું સમીકરણ મળ્યું વી બરાબર સી ઝેડ અપોન એકસો ને સાડત્રીસ એન, આ પ્રપોર્શનલ ટુ આવશે ઝેડ બાય એન, બરાબર છે? તો જો તમારે કયું સમીકરણ ક્યારે કોના પર ડિપેન્ડ કરે, બરાબર? તમને રકમમાં મુખ્ય કોન્ટોમાંક એન અને ત્રિજ્યાની વાત કરી, તમારે સમીકરણ વાપરવું પડે, આના આધાર ગણતરી કરવી પડે, અને તમને રકમમાં પરમાણુ ક્રમાંક અને એનની વાત કરે મુખ્ય કોન્ટોમ, તો સૂત્ર વાપરવું પડશે આ, બરાબર? હકીકત આના પરથી આ સાબિત થઈ જાય, જો આપણે એવું સાબિત કર્યું, ફટાફટ કરી દઉં છું અહીંયા,
v proportional to શું આવે v proportional to આપણે આવ્યું છે n upon r તો લખી આપણે v proportional to n upon r ચલો મારે r કાઢીને z લાવો તો આ આ હેલ્પ કરે જો r બરાબર શું છે n square h square epsilon 0 છે તો pi m z છે તો લખાય શું અહીં હમણાં કીધું પ્રમાણે r proportional to હશે n square by z શું હશે n square by z એટલે કામ કરું r ની જગ્યાએ proportional શું લખી નાખું n square by z તો લખી નાખું છું n square upon z બરાબર કે નહીં તો z ક્યાં જશે ઉપર તો v proportional to શું હશે આ જેડ ઉપર ગયો ને ઉપર એન નીચે એન થતો હજી એન નીચે વધે આવી ગયું કે ન આવી ગયું આ સમીકરણ આવી ગયું બરાબર પણ આ પ્રપોર્શન હોય તો કામ આવે તમારે એક્ઝેટ જોતું હોય એક્ઝેટ આપશે આ હવે આ પ્રપોર્શન વાળું ક્યારે કામમાં આવે રકમમાં તમને મોટે ભાગે છે ને ગુણોત્તર પૂછશે ભાઈ હાઇડ્રોજનની આ કક્ષા અને હિલિયમની બીજી કક્ષા બરાબર એનો વેગનો ગુણોત્તર શોધો ત્રીજાનો ગુણોત્તર શોધો તો તમારે પ્રપોર્શન વાળું કામ લાગશે પણ તમને એક્ઝેટ કીધું હોય એક્ઝેટ કે હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એનો વેગ કેટલો શું કરવું પડે હાઇડ્રોજન પરમાણુ છે ઝેડ બરાબર મૂકવો પડે એક અને એની પહેલી કક્ષા છે તો એક એન મૂકવો પડે એક તો શું આવશે વી બરાબર સી ના છેદમાં 137 બરાબર કે નહીં તો તમારો તો તમારે આ ત્યારે તમને આ કામમાં નહીં લાગે તમને જયારે એક્ઝેક્ટ વેગ પૂછ્યો ત્યારે આ સૂત્ર વાપરો આપણે બંને બરાબર પણ તમને ગુણોત્તર પૂછ્યો કે ભાઈ હાઇડ્રોજન તત્વ છે એની પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન અને લિથિયમ જે છે એની બીજી કક્ષાના ઇલેક્ટ્રોનનો વેગનો ગુણોત્તર શોધો તો તમારે આ બંનેમાંથી કોઈ પણ એક વાપરી શકો બરાબર મોટા ભાગે આપણે આ વાપરશું કેમ કે તમને તત્વ આપ્યા હોય એટલે શું ઝેડની જરૂર પડે તમને ત્રિજ્યા આપે ભાઈ પહેલી આટલી ત્રિજ્યા આટલી ત્રિજ્યા તો આપણે વેગનું આ સૂત્ર વાપરશું વી પ્રપોર્શનલ ટુ એન બાય આર બાકી નોર્મલી આપણે વી પ્રપોર્શનલ ટુ ઝેડ બાય એન વાપરશું તમારે ત્રણ વસ્તુ યાદ રાખવાનું છે ખાસ અત્યારે શું યાદ રાખવાનું છે એક તો આર નું સૂત્ર શું આવે એન સ્ક્વેર એચ સ્ક્વેર બાય એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલન 0 છે તો પાઈ એમ ઝેડ છે તો લખાશે આર પ્રપોર્શનલ ટુ શું આવશે એન સ્ક્વેર બાય ઝેડ બીજું યાદ રાખવાનું છે વી પ્રપોર્શનલ ટુ ઝેડ બાય એન અથવા પ્રપોર્શનલ લખવું પડે એન બાય આર બધું સરખું જ છે બરાબર કે નહીં તો આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે બે સૂત્ર ફરજિયાત યાદ રાખવાના છે આના વગર નહીં ચાલે બરાબર તો આપણને વેગ મળી ગયો ત્રીજા મળી ગઈ અને આપણે ઉર્જાઓ શોધી લીધી છે હવે એક કામ કરીએ આપણે આગળ જે ઉર્જાઓ શોધી હતી ને એ બધી ત્રીજા સ્વરૂપે હતી મારે એ જ ઉર્જાઓ એન સ્વરૂપે જોઈએ છે તો કામ કરો બહુ ઇઝી છે શું છે ગતિ ઉર્જા જે સૂત્ર છે એમાં આપણે આર ની કિંમત મૂકી દેવી પડે ચલો ફટાફટ જોઈએ તો આપણે આગળ નેક્સ્ટ થીરીમાં આગળ જઈએ એના પહેલા નાનકડું આમાં નામાં જોડે જોડે છે કહી દઉં તમને ઘણી વખત તમને એમ માગે કે ઇલેક્ટ્રોનનું રેખીય વેગમાન શોધો ઇલેક્ટ્રોનનું રેખીય વેગમાનનું સૂત્ર ચલો મેળવીએ આપણે ફટાફટ ટૂંકમાં બતાવી દઉં છું રેખીય વેગમાન સૂત્ર શું આવે પી બરાબર એમ વે આપણે વેગ તો ખબર જ છે આપણી પાસે વેગનું સૂત્ર કયું છે સીઝેડ અપોન 137 એન એમાં સિમ્પલ શું કરું ભાઈ એમ વડે ગુણો શું મળે વેગમાન પી મળે તો પી બરાબર શું આવશે સીઝેડ અપોન 137 એન ઇન્ટુ સ્મોલ એમ એમ શું ઇલેક્ટ્રોન તો મળી ગયું કે મળી ગયું અરે ભાઈ વી પ્રપોઝલ ટુ ઝેડ બાય એન તો પી પ્રપોઝલ ટુ શું હોય ઝેડ બાય એન જ હોય અને વી પ્રપોઝલ ટુ એન બાય આર હોય તો પી પ્રપોઝલ ટુ શું હોય એન બાય આર લખી દો જોડે જોડે આ વસ્તુ એડ કરી દેજો બરાબર આપણે ત્રણ વસ્તુ મેળવી આ થિયરીમાં ત્રણ વસ્તુ મેળવી ત્રીજા સૂત્ર બીજું વેગના બે સૂત્ર અને ત્રીજું વેગમાન સૂત્ર ચલો વેગમાન સૂત્ર શું આવશે સૂત્ર અહીંયા અહીંથી પણ લખી શકો વેગમાન વી બરાબર શું છે ઝેડ ઇ સ્ક્વેર બાય આ આ સૂત્ર એનએચ અપોન ટુ પાય આરએમ છે ને બરાબર એમાં બે બાજુ એમ વડે ગુણ નાખો એમ વડે બરાબર તો શું મળશે પી બરાબર એમ વી તો આવશે એન એચ એમ અપોન ટુ પાય આર એમ એમ ઉડી ગયા તો પી બરાબર શું આવશે એનએચ અપોન ટુ પાય આર શું આવે એનએચ અપોન ટુ પાય આર જો કે આ લાસ્ટ લેક્ચરમાં કરાવેલું છે બરાબર કે ભાઈ પેલું પરીખ છે એન લેમડા જેટલો હોય એના પરથી આપણે સાબિત કર્યું હતું કે પી બરાબર શું હશે એનએચ અપોન ટુ પાય આર બરોબર કે નહીં તો જે સૂત્ર તમારા જે વેગના છે એમાં સિમ્પલ એમ વડે ગુણી નાખો કોના દળ ઇલેક્ટ્રોન દળ વડે તો શું મળી જશે વેગમાન મળશે તો પી પ્રપોઝલ ટુ શું આવશે પી પ્રપોર્શનલ ટુ આવશે ઝેડ બાય એન અથવા આવશે પ્રપોર્શનલ ટુ એન બાય આર તો વેગમાન પણ આમાં જોડે જોડે પૂરું થઈ ગયું બરાબર હવે આગળ વધીએ આપણે તો જુઓ હવે આપણે આગળ વધીએ એમાં ઉર્જા શોધીએ બરાબર ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા એના પહેલા નાનકડા ટોપિક જે વેગ જોડે સંબંધ ધરાવે છે જેમ કે આપણે વેગમાન જોયું એમ આપણે બીજા ત્રણ ટોપિક ઇઝી ઇઝી છે એ પણ સોલ્વ કરી નાખીએ એ છે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તો એનો કંઈક આવર્તકાળ હશે એની કંઈક આવૃત્તિ હશે અથવા કંઈક એની કોણી આવૃત્તિ હશે આ ત્રણેયના સૂત્ર આપણે શોધવા છે તો બહુ ઇઝીલી મળી જાય મને વેગ મળ્યો એના પરથી મને વેગમાન મળી ગયું મને વેગ મળ્યો એના પરથી મને ઓમેગા મળશે આવર્તકાળે મળે અને એફ પણ મળે જો કે ત્રણમાંથી એક મળશે બીજા બે મળી જાય બરાબર ચલો વેગમાંથી આપણે બંને વસ્તુ શોધીએ તો બહુ ઇઝીલી મળશે કઈ રીતે જુઓ હવે આપણને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે ભ્રમણ કરે છે તો એ સૂત્ર છે વી બરાબર ઓમેગા ક્યાં ભણ્યા આપણે ચાગતિમાલા આ વસ્તુ ચાગતિમાં ભણી ગયા છીએ જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર માર્ગે તો ભ્રમણ કરતી હોય તો ચાગતિ કરતી હોય અને એનો વેગ વી હોય અને ત્રિજ્યા આર હોય તો વી બરાબર શું હોય ઓમેગા આ શુદ્ધ ચાગતિની શરત છે બરાબર છે ઇલેક્ટ્રોન આપણે અહીંયા વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કર્યું ધારેલું છે તો વી બરાબર ઓમેગા આપણે યુઝ કરી શકીએ બરાબર મારી પાસે વીનું સમીકરણ છે બરાબર અને ઓમેગા શોધો તો લખાય શું અહીંયા લખાય ઓમેગા બરાબર ઓમેગા લખાશે વી ના છેદમાં આર શું લખાય વી ના છેદમાં આર આવું લખી શકીએ આપણે આરામથી હવે આપણે એક્ઝેક્ટલી ઓમેગાનું સૂત્ર પણ શોધી શકીએ અથવા તમને મોસ્ટલી જે પૂછશે ને સૂત્ર નહીં પૂછે એ પ્રપોર્શનલ કોના પર ડિપેન્ડ કરે એ વસ્તુ પૂછશે તો બહુ ઇઝીલી સાબિત થઈ શકે પહેલાં આપણે કામ કરું તમને સૂત્ર આખું આપી દઉં કઈ જ આવશે તો ઓમેગા બરાબર શું લખાય કામ કરીએ જો
आ कूत्र मूक दू वी बराबर शू आवेर छेद लखी नाखू टू एच एप्सिलॉन जीरो इन टू झेड बाय एन आम को किमत मूकी हजी मैं खाली किमत मूकी है वी नी चलो आर की किमत शू हो तो आनी किमत हे एन स्क्वेर एच स्क्वेर एप्सिलॉन जीरो छेद में पाय एम झेड स्क्वेर आप हमें जी गया बराबर तो मैं वी भांगिया आर की किमत आटे मूकी तो ओमेगा बराबर शू होमेगा बराबर चलो जी लीए अँ स्क्वेर इंट मतलब उड़े शू जो लीए तो उड़त तो आई थिंक कहीं है नहीं बराबर बड़ी ज वस्तुओं में वही है तो कहीं नहीं किमत मूकी जुए जो अँ आ स्क्वेर चार घात बराबर तो आग लखीए पाय एम झेड स्क्वेर नहीं पाय एम ई चार घात झेड स्क्वेर बराबर अंश नो यूनिट पूरा पाय एम झेड स्क्वेर ई चार घात बराबर छेद में शू आवशे टू एच एप्सिलॉन जीरो नो वर्ग टू एच नहीं टू टू एच क्यूब बराबर एच क्यूब थी जैसे एच इंटू एच स्क्वेर एच क्यूब टू एच क्यूब एप्सिलॉन जीरो इंटू एप्सिलॉन जीरो एप्सिलॉन जीरो स्क्वेर बराबर इंटू एन इंटू एन स्क्वेर देट इज एन क्यूब बराबर एक भूली गयो हो तो तुम्हारे लखी नाखो बराबर तो अपने कहीं ओमेगा कहीं समीकरण आवश्यक बराबर हजी कहूँ ओमेगा समीकरण कोई काम है नहीं अपने खाली आज काम है जो आगनु पद आखू थी गयु अचल जो देखाई है पाय अचल एम अचल ई चार घात अचल टू अचल एच क्यूब अचल एप्सिलॉन जीरो नो स्क्वेर अचल तो लखाई ओमेगा इज प्रपोर्शनल टू आवशे झेड स्क्वेर बाय एम क्यूब मोस्ट आईएमपी समीकरण અને જીમાંથી આમાંથી લાસ્ટ યરમાં પ્રશ્ન પૂછાયેલો છે બરાબર એકદમ ઇઝી પ્રશ્ન એકદમ ઇઝી પ્રશ્ન તને શું આપશે તત્વનું નામ કહી દેશે અને એનની સંખ્યા કહી દેશે વાત થઈ ગઈ પૂરી ભાઈ એકદમ ઇઝી વસ્તુ ચાલે છે અને તમને યાદ રાખવાના છે યાદ એમને નહીં રહે જો ભાઈ ડાયરેક્ટલી તમે વિચારતા હો એક વખત ભણી લીધું યાદ રહી જાય ભાઈ આ વસ્તુ બધી એવી છે સાબિતી વાળી બરાબર છે સાબિતી ડેફિનેટલી સાબિતી તમને 100% એક વખત જોઈએ યાદ રહી જશે જો તમારું ધ્યાન 100% અહીંયા હશે તો પણ સાબિતી પછી જે રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટ યાદ રાખવા માટે આપણે એને વારે વારે વાંચવું પડે લખવું પડે બરાબર છે આ સમીકરણ ડાયરેક્ટલી યાદ ના રહે બરાબર અથવા આ પણ યાદ ના રહે જેમ 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 સમય જાય એમ ભૂલતું જાય કે ભાઈ ઝેડ સ્ક્વેર હતું ઝેડ ક્યુબ હતું એન ક્યુબ હતું કે એન સ્ક્વેર હતું તો એ આપણે યાદ રાખવું પડે અથવા ફટાફટ સાબિત કરી દેવું પડે હવે સાબિતીમાં ટાઈમ કાઢવાનો નહીં બરાબર છે ચેપ્ટર શરૂઆતમાં ચાલ્યું છે એટલે તમે આને આરામથી રિવિઝન કરો તો તમારે કામ લાગશે અને યાદ પણ રહી જશે વારે વારે રિવિઝન કરવું પડે આ ચેપ્ટરનું હવે જે ટોપિક ચાલે છે બરાબર આમ તો લાસ્ટ લેક્ચર અને આ લેક્ચર જેટલા બી અથવા આગળના લેક્ચર્સ એ તમારે વખતો વખત રિવિઝન કરવા પડશે સમજાય તો ડેફિનેટલી જશે પણ યાદ રહી એ જરૂરી છે યાદ રાખવા માટે સમજવું જરૂરી છે અને સમજ્યા પછી એનું રિવિઝન કરવું જરૂરી છે ઓકે તો આપણે ઓમેગા મળી ગયું ઓમેગા પ્રપોર્શનલ ટુ શું આવશે ઝેડ સ્ક્વેર બાય એન ક્યુબ હવે છે ને ઓમેગા સૂત્ર પરથી હું છે ને આવૃત્તિના અને આવર્તકાળના સૂત્ર તારવતો નથી તમારે જો તારવવા હોય તો તમે જાતે તારવી લેજો હું તમે હિન્ટ આપું તમને ખબર જ છે શું આવે ઓમેગા બરાબર હોય ટુ પાય એફ બરાબર ટુ પાય એફ તો એફ બરાબર શું હોય એફ બરાબર ઓમેગાના છેદમાં ટુ પાય ટૂંકમાં તમે ઓમેગાને ટુ પાય વડે ભાંગી નાખો કોણ સૂત્ર મળશે એફનું સૂત્ર મળશે હવે એફનું જે સૂત્ર આવશે વિચારો તો ટૂંકમાં ટુ પાય વડે ભાંગો ટુ ઇન્ટુ પાય વડે ભાંગે પાય ઉડી જશે અને બે દુ ચાર થઈ જશે પણ અહીંયા કંઈ ફરક પડશે અહીંયા કંઈ ફરક નહીં પડે તો લખાઈશું એફ પણ પ્રપોર્શનલ ટુ શું હોય ઝેડ સ્ક્વેર બાય એન ક્યુબ બસ આ પ્રશ્ન હતો બરાબર આ પ્રશ્ન પૂછો તો આ પ્રશ્ન પૂછો તો બરાબર છે કે નહીં તો આ થઈ ગઈ આવૃત્તિ બરાબર કઈ આવૃત્તિ ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે એની આવૃત્તિ તરંગની આવૃત્તિ નહીં તરંગની આવૃત્તિ અલગ વસ્તુ છે એ પછી ભણાવીશ આ કોની આવૃત્તિ છે લખી દઉં છું ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ ભ્રમણની આવૃત્તિ તરંગની આવૃત્તિ નથી લખી નાખું છું આ કોઈ તરંગની આવૃત્તિ નથી આવૃત્તિ કોને કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ એક સેકન્ડમાં કેટલા ભ્રમણ પૂરા કરે એને સિમ્પલ આવૃત્તિ કહેવાય કેટલા પૂરા કરશે ઓમેગા ભાંગ્યા ટુપાઈ કરો બાકી બધી કિંમત મૂકો તમારી પાસે ઝેડ હોય તો ઝેડની કિંમત મૂકો એન હોય તો એની કિંમત મૂકો તમને કંઈક એફની કંઈક કિંમત મળશે બહુ વધારે આવશે આવૃત્તિ બરાબર બહુ વધારે આવશે ઓકે આપણે આગળ વધીએ ચલો આવતકાળ સુધી બરાબર એ પણ ઇઝી છે તમારી પાસે ઓમેગા હોય તો શું લખાય સૂત્ર ઓમેગા બરાબર ટુ પાય અપોન કેપિટલ ટી અથવા તમારી પાસે એફનું સૂત્ર હોય એને આખું ઉલટું કરી નાખો કારણ કે આપણને ખબર છે ટી બરાબર શું હોય વન અપોન એફ હોય અથવા આના પરથી શું લખી શકો તમે ઓમેગા સોરી ટુ પાય બાય ઓમેગા નહીં ટુ પાય અપોન ઓમેગા કરો ટૂંકમાં ઓમેગાનું સૂત્ર છે એનો આખું વ્યસ્ત કરીને ટુ પાય વડે ગુણ નાખો તોય મળશે આવર્તકાળનું સૂત્ર અથવા એફનું તમને જે સૂત્ર મળે એ આખું કરી નાખો ઉલટું તમને શું મળશે આવર્તકાળનું સૂત્ર હવે આ ઉલટું કરો ટુ પાય વડે ભાંગો કે એના પરથી કંઈ ફરક નહીં પડે ખાલી આગળની જે અચળ સંખ્યા છે એ બદલશે પણ ઝેડ સ્ક્વેર બાય એન ક્યુબમાં કોઈ ફરક નહીં પડે તમારે જો તમારી ચાહત હોય તો ઓમેગાના સૂત્ર પરથી એફનું સૂત્ર અને આવર્તકાળ ટીનું સૂત્ર જાતે મેળવી લેવું એ મળી જાય એટલે પછી લખી નાખું અને હું એ શોર્ટમાં લખી નાખું છું કે ટી પ્રપોર્શનલ ટુ શું હોય વન અપોન એફ હોય અને પ્રપોર્શનલ ટુ શું હોય વન અપોન ઓમેગા હોય એટલે પ્રપોર્શનલ ટુ શું આવશે ભાઈ ઓમેગા અને એફ છે એ પ્રપોર્શનલ ટુ ઝેડ સ્ક્વેર બાય એન ક્યુબ હોય તો ટી પ્રપોર્શનલ ટુ ઊંધું આવશે શું આવશે એન ક્યુબ બાય ઝેડ સ્ક્વેર આવશે અહીંયા
एन क्यूब बाय झेड स्क्वेर, आ बधी वस्तु काम नी छे ने याद राखवा लायक छे, बराबर। રોકડા માર્ક્સ આપે ભાઈ, બરાબર, સીધી વસ્તુ પૂછશે આમાંથી કે ભાઈ તમને તત્વ કહી દેશે અને એન કહી દેશે અને અલગ અલગ તત્વો કહી દેશે, તો આવર્ત કાળનો ગુણોત્તર મેળવો, આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ આવૃત્તિનો ગુણોત્તર શોધો, એવો પણ પૂછાય અથવા કોણીય આવૃત્તિનો ગુણોત્તર શોધો। તો બધા એક ના એક પ્રશ્ન છે, બધા આપણે યાદ રાખવાના છે, બધા સંબંધો છે ને, ખાસ આવા સંબંધો પ્રપોઝલ ટુ શું હોય એ બધા એ ફરજિયાત યાદ રાખવાનું। ચલો આપણે ફટાફટ લઈ લઈએ, ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, પેલા ઉર્જાથી સ્ટાર્ટ કર્યું હતું, એ ટોપિક પતી ગયો, પછી આપણે સ્ટાર્ટ કર્યું વેગ શોધવાનું, બરાબર છે। તો વેગ આપણને પેલા સૂત્ર આપણને આર નું મળ્યું, આર બરાબર એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો છેદમાં પાઈ એમ ઝેડ ઈ સ્ક્વેર, બરાબર। આના પછી આપણે એમ ખબર પડી કે આર પ્રપોર્શનલ ટુ એન સ્ક્વેર બાય ઝેડ હોય, પછી આપણને આપણે આના પરથી શું મળ્યું, વેગ મળ્યું, વી બરાબર શું હતું, સીઝેડ અપોન 137 એન, બરાબર। તો આના પછી આપણે ખબર પડી કે વી પ્રપોર્શનલ ટુ શું હશે, ઝેડ બાય એન હોય, એક સૂત્ર આપણને આ મળ્યું હતું, અને પ્રપોઝલ શું હતું, એન બાય આર, એ પણ એ પણ મળી ગયું, બરાબર। આના વેગના બે સૂત્ર છે, બરાબર, એક સૂત્ર છે એનએજ અપોન ટુ પાય આર એમ, એક સૂત્ર આ છે એનએજ અપોન ટુ પાય આર એમ, એના બધા આપણને ખબર પડી એન પ્રપોર્શનલ ટુ આર, સોરી એન બાય આર ઇઝ પ્રપોર્શનલ ટુ વી, અથવા બીજું આપણને મળ્યું સીઝેડ અપોન 137 એટલે પ્રપોર્શનલ ટુ આવશે ઝેડ બાય એન। એક તો વેગ મળી ગયો, વેગ મળ્યા પછી આપણને વેગમાન હતું, સૂત્ર શું હશે, વેગમાનનું હતું, પી બરાબર આવે એમ વી, પ્રપોર્શનલ ટુ વી, પ્રપોર્શનલ ટુ શું આવશે ઝેડ બાય એન પ્રપોર્શનલ ટુ એન બાય આર, આ વેગમાન મળ્યું। પછી આપણને મળ્યું ઓમેગા, ઓમેગા પ્રપોર્શનલ ટુ એફ, પ્રપોર્શનલ ટુ શું આવશે ઝેડ સ્ક્વેર બાય એન ક્યુબ, છેલ્લે આપણે મેળવવું આવર્તકાળ, ટી પ્રપોર્શનલ ટુ શું હોય, વન અપોન ઓમેગા પ્રપોર્શનલ ટુ વન અપોન એફ ઇઝ પ્રપોર્શનલ ટુ શું આવશે એન ક્યુબ બાય ઝેડ ક્યુબ, યાદ રાખજો। આજે ખાસ કહું છું, હજી આજે આવૃત્તિ આગળ આવવાની છે, એ તરંગની આવૃત્તિ હશે કે ભાઈ તમને મેં બોરના આધી તરંગ બેમાં સમજાવ્યું છે, ઇલેક્ટ્રોન છે વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં જાય ત્યારે આપણને એફ આવૃત્તિનું તરંગ મળે, પણ ઈ એફ આવૃત્તિ કોની તરંગની છે, પણ આ એફ આવૃત્તિ કોની છે, ઇલેક્ટ્રોનની છે, કોની છે, ઇલેક્ટ્રોનની, ખાસ બેમાં ગુમરાહ થવું નહીં, ઓકે। તો ઘણો આઈએમપી ટોપિક છે, હવે આપણે એક કામ કરીએ, આપણી પાસે ઉર્જા છે ને એ ઉર્જાના સમીકરણ આપણે મળી જ ગયા છે, પણ આપણે એને છે ને એન અને ઝેડ સ્વરૂપે મેળવીએ, ચલો ફટાફટ જોઈ લઈએ। પહેલા આપણે પકડે ગતિ ઉર્જા, ચલો ગતિ ઉર્જા શોધી નાખી, બાકીને બે મળી જશે, બરાબર। તો ગતિ ઉર્જા કેમ સૂત્ર શું હતું, કે બરાબર હતું કે ઝેડ સ્ક્વેર બાય ટુ, હવે કરવાનું છે, બસ કંઈ જ કરવાનું નથી, તમારે બસ ખાલી આરની કિંમત મૂકવા છે, ગતિ ઉર્જા મળશે ઓટોમેટિક, આપણે સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા આપણે મળી જશે, તો શોધી આપણે ફટાફટ કે બરાબર, ચલો કે જગ્યાએ કામ કરું, હું શું મૂકી દઉં છું, વન અપોન ફોર પાય એપ્સિલોન ઝીરો મૂકી દઉં, અને ઝેડ એમને રહેવા દઉં, આ ઈ સ્ક્વેર એમને રહેવા દઉં, આ ટુ એમને રહેવા દઉં, અને આર બરાબર શું મૂકું, એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો છેદમાં પાય એમ ઝેડ ઈ સ્ક્વેર, આટલી વસ્તુ મૂકી દીધી, બરાબર છે। તો માટે ગતિ ઉર્જા કેટલી મળશે, ગતિ ઉર્જા કે બરાબર, જુઓ તો શું ઉડશે આમાંથી, આઈ થિંક ઝેડ તો વધવાનું જ છે, ઈ સ્ક્વેર ને ઈ સ્ક્વેર ચાર, ઈ સ્ક્વેર ચાર ઘાત, અને પાય એમ આગળ લઈ લઈએ તો અહીંયા આવશે પાય એમ ઈ ની ચાર ઘાત, પાય એમ ઈ ની ચાર ઘાત ઇન્ટુ કરી દઈએ એમ, સોરી એમ તો થઈ ગયા, ઝેડ સાઈડમાં લખી નાખ્યું હતું, ઝેડ લખી સાઈડમાં છેદમાં પાય એમ, ઓકે ચલો અહીંયા આવશે ચાર દુની આઠ, આઠ અરે સોરી પાય તો ઉડી જાય છે, પાય ઉડી જાય, ચલો પાય ઉડાડ નાખે આપણે, પાણી નથી લખ્યું, અહીંયા શું આવશે ચાર દુને આઠ, અહીંયા આવશે આઠ ઇન્ટુ એપ્સિલોન ઝીરો ઇન્ટુ એપ્સિલોન ઝીરો, એપ્સિલોન ઝીરોનો વર્ગ આવશે અહીંયા, બરાબર કે નહીં, અને એન સ્ક્વેર એમ રાખીએ, એચ સ્ક્વેર એમ રાખીએ, છેદમાં આવશે એન સ્ક્વેર ઝેડ અપોન એન સ્ક્વેર, આવું આપણને કંઈક મળ્યું, બરાબર। આ મળી ગયું આપણને ગતિ ઉર્જાનું સૂત્ર, અને હજી એક ભૂલ મને દેખાઈ રહી છે, કદાચ તમને ધ્યાન પડી ગયું હશે કે ભાઈ આ ઝેડ ઇન્ટુ ઝેડ થશે ઝેડ સ્ક્વેર, ઓકે ચલો સૂત્ર મળી ગયું આપણને, ગતિ ઉર્જા મળી ગઈ, વખત ફરીથી ગતિ ઉર્જા કે બરાબર શું આવશે એમ ઇની ચાર ઘાત છેદમાં એટ એપ્સિલોન ઝીરો સ્ક્વેર એચ સ્ક્વેર, અહીંયા આવશે ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર, જુઓ એમ અચળ ઇની ચાર ઘાત અચળ એટ અચળ એપ્સિલોન ઝીરો સ્ક્વેર અચળ એચ સ્ક્વેર અચળ, આ બધી વસ્તુ થઈ ગઈ અચળ, સાબિત થયું ગતિ ઉર્જા કે પ્રપોર્શનલ ટુ શું હોય ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર, આ પણ આઈએમપી સંબંધ। ઘણા કેસરમાં કેટલા સમીકરણ છે ભાઈ, બધા સમીકરણ છે, બધા એમપી છે, અને એક વખત જોઈએ ડેફિનેટલી સમજાય જરૂર જશે, પરંતુ યાદ રાખવા માટે તમારે વારે વારે જોવું પડશે, વાંચવું પડશે। ચલો ગતિ ઉર્જા મળી ગઈ આપણને, હમણાં ખબર છે, જો એ લખ્યું છે કે જેટલી ગતિ ઉર્જા હોય એનથી ડબલ ગણી સ્થિતિ ઉર્જા, આપણે માઇનસ લખીએ અહીંયા, સ્થિતિ ઉર્જા બરાબર શું આવશે, સીધું લખી નાખું છું, સ્થિતિ ઉર્જા યુ બરાબર કેટલા હશે માઇનસ ટાઈમ્સ ટુ કે, બરાબર, તો લખીએ માટે યુ બરાબર માઇનસ ટુ ઇન્ટુ કે, કેટલા મળ્યા કે મળ્યા આટલા, આખું ઉપર લખી નાખું તો એ ઉપર છે ને, જો લખી દો, ચલો ભાઈ હવે બીજું શું, એમ એની ચાર ઘાત છેદમાં એટ એપ્સિલોન ઝીરો સ્ક્વેર એચ સ્ક્વેર, અને અહીંયા આવશે ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર, અહીં ચાર ઉડે કે ન ઉડે, બરાબર કે નહીં, તો યુ બરાબર શું આમ પણ લખી શકો તમે, માઇનસ
एम ई ने चार घात अहीं फोर एप्सिलॉन जीरो स्क्वेर एच स्क्वेर इंटू आ जेड स्क्वेर बाय एन शू दोस्त एज बात यू प्रपोर्शनल टू जेड स्क्वेर बाय एन स्क्वेर ज मैं अपने यज मैं बराबर एक गमे एक याद रखा कि गति ऊर्जा आटली जेड स्क्वेर बाय एन स्क्वेर स्थिति ऊर्जा तो गति ऊर्जा करता डबल हो माइनस में बराबर चले बात करिए कुल ऊर्जा ने तो कुल ऊर्जा के गति ऊर्जा जटली है आ प्रमाण संज्ञा अपने आपी है एन थी माइनस में तो कुल ऊर्जा सूत्र बहुत आईएमपी है ई बराबर शू है आना सीम्पल खाली आगे माइनस कर दियो तो आ माइनस में एम ई चार घात छेद में एट एप्सिलॉन जीरो स्क्वेर एच स्क्वेर अपॉन जेड स्क्वेर बाय एन स्क्वेर आटली मैं हमें खास बात एक बहुत खास बात आ चलो हम एम लखी दूसू कि ई प्रपोजल टू शू जेड स्क्वेर अपॉन एन स्क्वेर साबित हो कोईपण ऊर्जा हो गति ऊर्जा स्थिति ऊर्जा कुल ऊर्जा हमेशा प्रपोर्शनल टू हे जेड स्क्वेर अपॉन एन स्क्वेर ने प्रपोर्शनल टू हे जेड स्क्वेर अपॉन एन स्क्वेर ने हमें खास बात तमारू केल्सी काढ़ो केल्सी बराबर है केल्सी होलेक्ट्रोन दल मूको के चलो मूक दिया तुमने किमत एम बराबर के लिए तुम नौ पॉइंट एक दस माइनस एक घात बदा ने खबर है बराबर ई के मूको ई मूको एक पॉइंट छ दस माइनस ओगनीस घात बराबर एप्सिलॉन जीरो के मूकवाना आठ पॉइंट पंचासी दस माइनस बार घात ओके અને એચ એચ કેટલા મૂકશો છ પોઈન્ટ છસો પચીસ દસ ની માઇનસ ચોત્રીસ ઘાત આટલું કિંમત બધી મૂકી દેવાની એસા એકમમાં તમને કંઈક આગળ આંકડો મળશે ઈ જે આંકડો હશે એ તમને આપશે આન્સર જૂલમાં આ બધો આન્સર ઝેડ તો એક સંખ્યા છે બરાબર એન પણ એક સંખ્યા છે એને કંઈ એકમ જોવાના ના હોય વાત કરીએ આની બરાબર આ કંઈક તમને જૂલમાં કંઈક આંકડો આપશે હવે મારે જૂલમાંથી જવું છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં શેમાં જવું છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો તમને ભાઈ ઘણી બધી વખત શીખવાડ્યું છે કે એ જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું તો શું કરવાનું અથવા ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું તો શું કરવાનું એક જ સંબંધ એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ ઘાત જૂલ તો જૂલ બરાબર શું આવે એક જૂલ બરાબર એકના છેદમાં એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ તમારે કામ કરવાનું અહીંયા જે પણ આન્સર આવે એના ભાગ્ય શું કરવું પડશે એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ આટલું કરવું પડશે તો તમને જે ઉર્જા છે ને એ કંઈક અહીંયા આંકડો આપશે આગળ માઇનસ આવશે ઇન્ટુ ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર આવશે અને આ ઉર્જા તમને મળશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને એ તમારો જે આંકડો છે ને એ આટલો છે તેર પોઈન્ટ છ કેલ્સી વાપરી લેવાની છૂટ છે બરાબર આટલો જે આનો જે સાદુરૂપ આપો બરાબર સાદુરૂપ આપો અને જે આન્સર આવશે એ જૂલમાં આવશે એને ભાંગે શું કરો એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ ઘાત આના પરથી તો તમારો આન્સર આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને ભાગાકારમાં થઈને આન્સર આવો આવશે એ બરાબર માઇનસ તેર પોઈન્ટ છ ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ એનું કારણ એ છે ભાઈ ઇલેક્ટ્રોનની ઉર્જા ઘણી નાની હોય ઇલેક્ટ્રોનની ઉર્જા ઘણી નાની હોય એટલા માટે જૂલ બહુ મોટો એકમ થઈ ગયો એટલા માટે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું પડે તો આ સૂત્ર અહીંથી આવે છે ઘણા કદાચ ખબર હોય કે ના હોય પણ હવે ખબર પડી જવી જોઈએ કે તેર પોઈન્ટ છ ક્યાંથી આવ્યા બરાબર છે એ કઈ હવામાંથી નથી આવ્યા આપણને ગમે ગયું એટલે મૂકી દીધા ચલો તો સૂત્ર બહુ જ આઈએમપી છે બહુ મોસ્ટ એમ સૂત્ર છે અને ખાસ યાદ રાખો ઘણા આવું યાદ રાખશે મને ખબર છે આવું યાદ હોય એને ઈ બરાબર માઇનસ તેર પોઈન્ટ છ ભાંગ્યા એન સ્ક્વેર રોકડા માર્ક જશે તમે જે વાપરું ને માઇનસ તેર પોઈન્ટ છ ભાંગ્યા એન સ્ક્વેર કોને લાગુ પડે રકમમાં ચોખ્ખું કીધું હોય કે ભાઈ હાઇડ્રોજન છે તો જ તમે વાપરી શકો માઇનસ તેર પોઈન્ટ છ ભાંગ્યા એન સ્ક્વેર કારણ શું ઝેડ બરાબર એક મૂકો તમને રકમમાં કીધું લિથિયમ તો તમે સૂત્ર કયું વાપરવું પડે માઇનસ તેર પોઈન્ટ છ ઝેડ તરીકે મૂકવા પડે એન સોરી ઝેડ તરીકે મૂકવા પડે ત્રણ ત્રણ નો વર્ગ નવ નવ ભાંગ્યા એન સ્ક્વેર એ વાપરવું પડે પણ આપણે જનરલી યાદ શું રાખવાનું ઈ બરાબર માઇનસ તેર પોઈન્ટ છ ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર ઇન્ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આટલું આટલું થઈ ગયું આના પછી તમને ગતિ ઉર્જા મળી જાય ગતિ ઉર્જા કેટલી હશે ખબર છે ગતિ ઉર્જા કેટલી હોય તો કુલ ઉર્જા જેટલી જ હોય પણ માઇનસમાં એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ તો ગતિ ઉર્જા આવશે કેટલી તેર પોઈન્ટ છ ઝેડ સ્ક્વેર ભાંગ્યા એન સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કે નહીં સ્થિતિ ઉર્જા કેટલી હશે સ્થિતિ ઉર્જા યુ બરાબર તો કુલ ઉર્જા કરતા ડબલ પણ માઇનસમાં સોરી કુલ ઉર્જા કરતા ડબલ હશે બરાબર એટલે કેટલી હશે તેર દુ છવ્વીસ અને એક પોઈન્ટ છે એક પોઈન્ટ બે સત્યાવીસ પોઈન્ટ બે કેટલા આવશે માઇનસ સત્યાવીસ પોઈન્ટ બે ઝેડ સ્ક્વેર ભાંગ્યા એન સ્ક્વેર શેમાં મળશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં શેમાં મળશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે તો બહુ આઈએમપી થિયરી આજે ચાલી છે થિયરી બીજી વ્યવસ્થિત લખો તમારા ચોપડામાં બરાબર છે અને એને બે થી ત્રણ વખત વાંચવી ભાઈ જો આ બધી વસ્તુ સમજાશે તો જ આગળના લેક્ચર સમજ પડશે અને બધી વસ્તુ ઈઝી છે કદાચ કોઈને કદાચ કોઈ જગ્યાએ એવું લાગ્યું ભાઈ બહુ બધા સૂત્ર ભેગા થઈ ગયા છે તમે ખાલી અત્યારે એક જ કામ કરો લેક્ચર જોતા જોતા સમજવાનો પ્રયત્ન કરો કે હું શું સમજાવું છું યાદ આપણે પછી રાખવાનું જ છે બરાબર પેલા જસ્ટ સમજી લો સમજી લીધું છે તો યાદ રાખવા તકલીફ ઓછી પડશે તો પેલા લેક્ચર સમજો દરેક સ્ટેપ ક્યાંથી આવે છે
આ થિયરી જે ચલાવ્યું છે બોર્ડમાં કામ લાગશે બરાબર, બોર્ડમાં બે બે માર્કમાં ત્રણ માર્કમાં તો ચાર એમાં પૂછી શકે, વધારે માર્ક્સમાં બરાબર પાંચ માર્કમાં પૂછી શકે. તો ખાસ બધું જોવું બરાબર કે ટાઈપની થિયરી છે અને સમજ્યા પછી વ્યવસ્થિત એને યાદ રાખવાનો પ્રયત્ન કરો. અને ખાસ આ સંબંધ બહુ યાદ રાખવાનો કે પ્રપોર્શનલ ટુ ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર, ઈ પ્રપોર્શનલ ટુ ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર, આગળ જે ભણ્યા છે આર પ્રપોર્શનલ ટુ, વી પ્રપોર્શનલ ટુ, વેગમાન પ્રપોર્શનલ ટુ, ઓમેગા પ્રપોર્શનલ ટુ, એફ પ્રપોર્શનલ ટુ સમથિંગ કંઈક હશે, અને ટી પ્રપોર્શનલ ટુ સમથિંગ કંઈક હશે. આ બધા સંબંધ તમારે ફરજિયાત યાદ રાખવાના છે. ઘણા કે સર કોણી યુગમાન શું હતું, બહુ ઇઝી છે. કોણી યુગમાન એલ બરાબર શું હોય, એમ વી આર, શું હોય એમ વી આર, અથવા શું હોય એન એચ અપોન ટુ પાય. તો એલ પ્રપોર્શનલ ટુ શું આવે, સિમ્પલ એન આવે, શું આવે એન આવે, અથવા એલ પ્રપોર્શનલ ટુ આવશે વી આર, એન પ્રપોર્શનલ ટુ વી આર આવશે. ઓકે, તો ખાસ યાદ રાખો બધા સંબંધો, ખાસ તમારી બુકમાં લખવા, અને લાગે તો કોષ્ટક બને લખી નાખું. કોષ્ટક કઈ રીતે બનાવવાનું, ભાઈ ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જા સૂત્ર શું છે બરાબર છે, ખાસ આ સૂત્ર બધા યાદ રાખી લેવા. અને પ્રપોર્શનલ ટુ કોણ આવે, પછી લખવાનું સ્થિતિ ઉર્જા સૂત્ર શું, એનું કોના પ્રપોર્શનલમાં છે, કુલ ઉર્જા શું સૂત્ર શું, એનું એનું પ્રપોર્શનમાં શું છે, વેગના જેટલા બી સૂત્ર આવ્યા છે એ લખવાના, ઓમેગા સૂત્ર લખવાના, પ્રપોર્શનમાં લખવાના. આ પ્રમાણે કોષ્ટક બનાવીને યાદ રાખશો ને તો આરામથી આ વસ્તુ આવડશે. અને આમાં 5 થી 10 સેકન્ડમાં તમારા રોકડા 4 માર્ક્સ આવશે, રોકડા 4 માર્ક્સ આવશે બરાબર છે. ઓકે, ચાલો લેક્ચર અહીંયા રાખીએ. ધન્યવાદ, જય હિન્દ.